કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જનમાં દેવત્વ જગાડો, આ ધરતીને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાનરૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાનરૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. આજનો વિષય છે સંતોષ રૂપી અમૃત પીધા કરો. ઈશ્વરના આ સંસારમાં બધા માટે મર્યાદા અને અંદર રહીને ખાવા પીવા પહેરવા ઓઢવા તથા શરીરની વિવિધ ઈચ્છાઓને પૂર્તિઓ સાધનો આપ્યા છે. કોઈને કોઈ પણ વસ્તુની કમી નથી. જીવનની આધારભૂત વસ્તુઓ વિપુલ પ્રમાણમાં છે. જેટલું જેના ભાગનું છે, જેટલું એના ભાગ્યમાં લખેલું છે, એટલું જ વહેલું કે મોડું એને જરૂર મળશે જ. કોઈના ભાગ્યનું ધન, સંતાન, સંપત્તિ, ભૂમિ, ઐશ્વર્ય, માન, સમૃદ્ધિ છીનવી શકતું નથી. શરત એટલી છે કે આપણે આપણું કર્મ કરતા રહેવું, પરિશ્રમ કરવામાં બેપરવાહી ના કરો, આળસુ ના બનો અને મફતનું ધન લૂંટવાના પ્રયત્ન ન કરો. ફરજ સમજીને સમાજનું જે કામ આપણને સોંપવામાં આવ્યું છે તેને કઠોર પરિશ્રમ અને સહયોગથી પૂરું કરો. આપણું પેટ ભરાયા પછી વધેલો ધન અથવા વસ્તુ ઈશ્વરની છે એમ સમજીને એને સમાજ માટે કે જરૂરિયાત વાળાઓને આપે એમાં જ આપણું કલ્યાણ રહેલું છે. જરૂરિયાત કરતા વધારે ધન રાખનાર તથા બીજાનું શોષણ કરનાર મોક્ષનું સુખ મેળવી શકતો નથી. એની તૃષ્ણાઓની માયાજાળમાં ફસાઈને દુખી રહે છે. સંસારની વિષય વાસનામાં ફસાયેલી વ્યક્તિઓના દુઃખનો પાર હોતો નથી. એક ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યાં બીજી, ત્રીજી, ચોથી એમ અનંત ઈચ્છાઓની એની શાંતિ, સુખ અને માનસિક સંતુલનનો નાશ કરતી રહે છે. ઇન્દ્રિયોની ઈચ્છા બધી ઈચ્છાઓ પૂરી થાય તો પણ સંતોષ થતો નથી. વાસના ક્યારે તૃપ્ત થતી નથી. મોહ માયાની આસક્તિ જ દુઃખનું મૂળ છે. અખંડ જ્યોતિ, માર્ચ 1956, પેજ નંબર 43. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.